આજનો વિષય છે આપણો ક્રાફ્ટ, જેની અંદર આપણે શીખશું સ્નેક પેપરનો. એમાં સાધનમાં જોશે ફેવિસ્ટિક, પેન્સિલ, સ્કેલ, કાતર. હવે તમારે શું કરવાનું છે આની અંદર? મેં તો રંગીન પેપરનો ઉપયોગ કરેલો છે, તમારે રંગીન પેપરનો ઉપયોગ કરવાની જરૂર નથી. કોઈ પણ વ્હાઇટ પેપર હોય તોય ચાલશે, વેસ્ટેજ પેપર હોય તોય પણ ચાલશે, અથવા છાપાનું પેપર લઈને તમે કરશો તો પણ ચાલશે. મેં અત્યારે પટ્ટી તૈયાર કટિંગ કરીને રાખેલી છે, અલગ અલગ કલરની ચાર છે, બરાબર છે? આ તમે જોઈ શકો છો. આમાં તમે પટ્ટીનું માપ છે એ એક ઇંચ અથવા તો એનાથી મોટી, જેવડો તમારે સ્નેક બનાવવો હોય એ પ્રમાણે તમે વાપરી શકો છો. તમારે ખર્ચો કરવાનો નથી. છાપામાંથી કોઈ પણ અલગ વેસ્ટેજ પેજમાંથી બનાવશો ચાલશે. તમને હું બતાવવા માટે ખાલી અલગ કલરનું પેપર વાપરું છું. હવે સ્નેક બનાવવા માટે આ બે પટ્ટીનો પહેલાં ઉપયોગ કરવાનો છે, એક ને બે. પછી ફેવિસ્ટિકથી તમારે અહીંયા લગાવવાનો. હવે અહીંયા આને ક્રોસમાં આ રીતે રાખવાની છે, પહેલાંને લગાવી દેવાની. હવે તમે જોઈ શકો છો બે અલગ અલગ સાઇડમાં છે. હવે આને તમારે ફોલ્ડ વાળતું જવાનું આ રીતે, અને આ બાજુ, અને આ બાજુ, અને આ બાજુ, અને આ બાજુની સાઈડ. આવી રીતે આખે આખું પૂરું કરી દેવાનું છે. આ તમારે વારા ફરતી વારા, સ્ટેપ બાય સ્ટેપ. તમારે શાંતિથી કરવાનું છે નિરાતે. હવે તો કે આ પટ્ટી થોડીક નાની છે તો આને વધારે, એટલા માટે પાછું અહીંયા ગમ લગાડવાનું. આના કારણે સ્નેક છે એ મોટો થશે. એવી જ રીતે આ બાજુની સાઈડ લગાવી દઉં છું અલગ કલરની એક પટ્ટી. પાછું એ જ પ્રમાણે, એ જ પોઝિશનથી. આ રીતે જ્યાં સુધી પટ્ટી પૂરી ન થાય ત્યાં સુધી આપણે આને આ રીતે વાળી દઈશું. પછી કોઈ પણ એક પેજ લેવાનું જેમાં તમારે, તમને બતાવું છું એનું સ્નેકનું ફેસ, આ બંનેને આ રાખી અને અહીંયા તમારે ગમ લગાવી દેવાનું, જેના કારણે આ છે આ સ્પ્રિંગ જેવું આ રીતનું બની ગયું છે, જે આ સ્નેકમાં આપણે જોયું હતું. હવે આપણે કોઈ પણ એક પેજ લઈ એમાં તમારે સ્નેકનું આ રીતે મોઢું છે એ કાતરથી કટ કરી દેવાનું છે. અને બીજું તો કે આ રીતે એની પાછળની પૂંછડી છે એ કટ કરી દેવાની છે. હવે શું કરવાનું છે? આની અંદર વ્હાઇટ આંખ બનાવવાની છે બે. આવી રીતે અમે કટિંગ કરીને તૈયાર જ રાખી છે. પછી ગમ લગાવી આની ઉપર બંને છે આની ઉપર લગાવી દેવાની. અહીંયા એની બાજુમાં સ્કેચ પેનથી અથવા કોઈ પણ તમારે એની ઉપર બોર્ડર આપી દેવાની. વચ્ચે આંખ બતાવી દેવાની અહીંયા તમારે, અથવા તમે કાગળ પણ લગાવી શકો. હવે જે આ તમે બનાવ્યું હતું એમાં એક બાજુની સાઈડમાં તમારે બંને બાજુ એવી જ કરવાનું, આમ વાળી દેવાનું છે એવી જ રીતે પાછળની સાઈડ. હવે આ જે ઊંચો રહેલો ભાગ છે એમાં આપણે ગમ લગાડશું. એમાં જે આપણે સ્નેક બનાવ્યો છે અહીંયા આમ લગાવી દઈશું. ફેસ જે મોટું બનાવ્યું છે એમાં આપણે લગાવી દઈશું. હવે પાછળની સાઈડમાં એ જ રીતે અહીંયા ફોલ્ડ કરવાનું છે, એવી જ રીતે અહીંયા ગમ લગાવવાનું છે, એવી જ રીતે અહીંયા પાછળની પૂંછડી લગાવી દેવાની છે.
પછી આપણે આ રીતે આને રાખી શકીએ છીએ. બરોબર છે, સમજાઈ ગયું આખી વસ્તુ તમને કઈ રીતે બનાવવાની છે. થેન્ક યુ.